Nita Sukaria. In this video lecture, we are going to discuss advantages and disadvantages of recording type of ring gauge. Ajna video lecture apne abhilekhi drushti maapko ko na fayda ani gair fayda jo chu. Ring gauge station, ke ring gauge station matter, chare apne site ni pasand ki site ko selection
વરસાદ છે, પાણી છે, કોઈ પણ જાતના ઓબ્સ્ટ્રક્શન વગર એન્ટર થઈ જવું જોઈએ. બરાબર. તો જે રેન ગેજ સ્ટેશન છે એ આપણે ઓપન પ્લેસમાં રાખવું જોઈએ, ખુલ્લી જગ્યામાં રાખવું જોઈએ, કે જેથી કરીને વરસાદના પાણીને કોઈ પણ જાતનો અવરોધ કે ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થાય નહીં. બરાબર. રેન ગેજની અંદર આપણે જે કલેક્ટર બનાવ્યું છે કે જે રિસીવર બનાવ્યું છે, એ કલેક્ટર ઓર રિસીવરની અંદર વરસાદનું જે પાણી છે એ વિધાઉટ ઓબ્સ્ટ્રક્શન કોઈ પણ જાતના અવરોધ વિના એન્ટર થઈ જવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ આવે છે કે ફ્લેટ સરફેસ ઉપર આપણે રેન ગેજ સ્ટેશન રાખવાનું, સપાટ જમીન ઉપર. બરાબર. અગર મારી પાસે કોઈ ઢાળવાળી જગ્યા છે, સ્લોપિંગ સાઈડ છે, બરાબર, કોઈ ટેકરી છે, હિલ સાઈડ છે, તો ત્યાં આગળ આપણે રેન ગેજ સ્ટેશન ગોઠવવું એ પ્રિફરેબલ ગણવામાં આવતું નથી. તો એઝ ફાર એઝ પોસિબલ આપણે એવો કન્સર્ન રાખવાનો છે કે રેન ગેજ સ્ટેશન જે છે આપણે એવા લોકેશન ઉપર ફિક્સ કરાવવાનું છે કે જ્યાં આગળની જમીન કેવી છે તો સપાટ છે, લેન્ડ કેવી છે તો ફ્લેટ છે, ત્યાં આગળ આપણે રેન ગેજ સ્ટેશન ની સાઈડ સિલેક્ટ કરવી પ્રિફરેબલ ગણાય છે. થર્ડ આવે છે પ્રોટેક્શન ફ્રોમ વિન્ડ, પવનથી રક્ષણ. તો એવી લોકેશન છે કે જ્યાં આગળ વધારે પડતો પવન બ્લો થાય છે, વિન્ડ વધારે પડતો બ્લો થાય છે, તો એના કારણે આપણા રેન ગેજ સ્ટેશન ને પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. બરાબર. તો એવી લોકેશન છે કે જ્યાં વધારે પડતો વિન્ડ બ્લો થાય છે, વધારે પડતો પવન ફૂંકાય છે, તો ત્યાં આગળ આપણે રેન ગેજ સ્ટેશન ની સાઈડ સિલેક્ટ કરવાની નથી. નેક્સ્ટ આવે છે કાંટાની વાડ. કેવું છે રેન ગેજ સ્ટેશન છે એની આજુબાજુ આપણે કાંટાની વાડ બનાવી શકીએ છીએ, ફેન્સિંગ આપણે કરી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ ઇઝ પર્પેન્ડિક્યુલર ટુ ગ્રાઉન્ડ. આપણું જે રેન ગેજ સ્ટેશન છે એ ગ્રાઉન્ડને પર્પેન્ડિક્યુલર રહેવું જોઈએ, એટલે રેન ગેજ સ્ટેશનને જ્યારે આપણે ફાઉન્ડેશનમાં ફિક્સ કરાવીએ છીએ તો ટ્રુલી વર્ટિકલ ફિક્સ કરાવવાનું છે. બરાબર. કે જેથી કરીને આપણું જે રેન ગેજ સ્ટેશન છે એ ગ્રાઉન્ડને પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય. ઓબ્સ્ટ્રક્શનની જો આપણે વાત કરીએ, ઓપન પ્લેસમાં આપણે વાત કરી ઓબ્સ્ટ્રક્શનની કે કોઈ પણ જાતના ઓબ્સ્ટ્રક્શન વગર વરસાદનું જે પાણી છે એ રેન ગેજમાં જે આપણે કલેક્ટર કે રિસીવર રાખ્યો હોય તેમાં એન્ટર થવું જોઈએ. સાથે સાથે સાઇટની આજુબાજુના જે ઓબ્સ્ટ્રક્શન કે અવરોધો છે એની વાત કરીએ, કે તમે જે સાઇટ સિલેક્ટ કરી છે રેન ગેજ સ્ટેશન માટે, ત્યાં આગળ માની લો કે કોઈ ઓબ્સ્ટ્રક્શન છે, નેચરલ ઓબ્સ્ટ્રક્શન છે કે પછી મેનમેડ ઓબ્સ્ટ્રક્શન છે, માની લો કે ઝાડ છે કે પછી કોઈ બિલ્ડિંગ છે, તો એ ઓબ્સ્ટ્રક્શન છે એનાથી આપણા રેન ગેજ સ્ટેશનનું જે ડિસ્ટન્સ છે એ એટલીસ્ટ 30 મીટર તો હોવું જ જોઈએ. એટલે રેન ગેજ સ્ટેશન અને કોઈ ઓબ્સ્ટ્રક્શન, ક્યાં તો એ પછી નેચરલ ઓબ્સ્ટ્રક્શન છે ક્યાં પછી મેનમેડ ઓબ્સ્ટ્રક્શન છે, આપણા રેન ગેજ સ્ટેશન અને ઓબ્સ્ટ્રક્શન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે 30 મીટરથી એનીહાઉ ઓછું નહીં હોવું જોઈએ. સાથે સાથે અગર માની લો કે કોઈ ઓબ્સ્ટ્રક્શન છે, માની લો કે બિલ્ડિંગ છે તમારી સાઈડ પાસે, તો બિલ્ડિંગની જેટલી હાઈટ હશે એનાથી બમણું ડિસ્ટન્સ છોડીને આપણે રેન ગેજ સ્ટેશન માટેની સાઈડ સિલેક્ટ કરવાની હોય. સો હિયર વી હેવ ડિસ્કસ ધ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ, એઝ વેલ એઝ વી ડિસ્કસ ધ પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ સેટિંગ ધ સાઈટ ફોર રેન ગેજ સ્ટેશન. આ બંને